એક નિવેદન, વાલા ભાઈ રામજી તું જ્યાં હોય ત્યાંથી ઝટ પાછો આવી જા, હું આરતી ઉતારીને તારું સ્વાગત કરીશ, કારણ કે તારા વગર મારા હાલ હવાલ થઈ ગયા છે. સાહેબ, અમારો નોકર રામજી જ્યારથી દેશમાં ગયો છે ને ત્યારથી મારી સુશીલા મને વરને બદલે નોકર જ વધારે સમજે છે. આ તમે નહીં માનો, મને કપડાં ધોતા, કપડાં ધોઈને સુકવતા, સુકાઈ જાય પછી ઘડી કરતા, અને હવે તો ઇસ્ત્રી કરતા આવડી ગયું છે. બોલો, આ ગઈ દિવાળીએ રામજી દેશમાં ગયો ને ત્યારે તો અમે પ્રવાસે જવાના હતા, એટલે બધું સચવાઈ ગયું. જોકે મને દિવાળી 32,000માં પડી, પણ આ વખતે હરામખોર કયા વગર છેલ્લી ઘડીએ ભાગી ગયો. હવે છેલ્લી ઘડીએ તો રિઝર્વેશન ના મળે, સાલું કરવું શું, જવું ક્યાં? એક આઈડિયા આવે છે, મારી સાસુની તબિયત ખરાબ છે એવું બાનું કાઢીને સહકુટુંબ એની ખબર કાઢવા એને ન્યાજ પહોંચી જઈએ, ત્યાં જમવાનું પતાવી દઈએ. શું છે, મારો સાળો છે ને હમણાં અહીંયા શિફ્ટ થયો છે, અને ડોસલી ત્યાં જ ગુડાણી છે, એક કાકરે બે પક્ષી. નામ જુઓ ને તો મારા બાપા ને મારી સાસુ પ્રત્યે થોડી વિશેષ લાગણી છે, કદાચ એટલે જ મારા સુશલી સાથે લગ્ન કરાવ્યા હશે. જે હોય તે ભગવાનને જે ગમ્યું એ ખરું, ભગવાનને શું, મારા બાપાને જે ગમ્યું એ ખરું. હમણાં સાળાને ફોન કરીને ગોઠવણ કરી દઉં. આ આપણે કોનો ફોન આવ્યો સામેથી? સાળાનો જ છે. આ, અરે સાળા ભાઈ, શું ખબર છે? બોલો, 100 વર્ષ જીવશો. હમણાં હમણાં બસ તમને જ યાદ કરતો હતો. હા, મજામાં નથી? મજામાં, કઈક લોચો લાગે છે. સરસ, શું થયું? શું? ઓહો, મિસિસ ની તબિયત બગડી? અરે રે 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 રે, ના 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 ના, ઉભા, એમને સાંભળો સાંભળો, હમણાં 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 હું સુશીલા ઇતિઓ મારા બાપા ને દાદા બધા ખબર કાઢવા આવીએ છે, એમ ના ચાલે. અમારે શું નીકળી ગયા છે? અહીં આવવા? અરે પણ મારી વાત સાંભળો સાળા ભાઈ, સાળા સાળા સાહેબ, મારી એની જાત ને આ તો લોચો થઈ ગયો. આ મારી સાસુ મારા સાળાના 4 છોકરાઓને લઈને સુશલીની ખબર કાઢવા અહીંયા આવે છે, અને 2 દિવસ આખું લંગર અહીંયા રોકાવાનું છે. દુકાળમાં અધિક માસ. મિત્રો, આજકાલ જાત જાતના ડે ઉજવાય છે, વેલેન્ટાઇન ડે ને રોઝ ડે, ડાયાબિટીસ ડે, ફાધર ડે, મધર ડે, મન્ના ડે, સોરી એ તો સિંગર છે, પણ અમારા શહેરમાં હમણાં આવા એક ડે ની ઉજવણી થઈ, ટ્રાફિક ડે. ટ્રાફિક ખાતાએ એક આખું અઠવાડિયું ઉજવ્યું. હવે એક દિવસ એ સવારે હું ને મારું ફેમિલી એટલે કે સુશી ને હિતિયો કંઈક મોલમાં શોપિંગ માટે નીકળ્યા. હવે અમે ચલાવતા હતા ગાડી, ત્યાં જ પોલીસે ગાડી ઊભી રાખી. હવે મને ફાળ પડી, મેં કહ્યું આજે હળવો કરશે. ત્યાં તો ઇન્સ્પેક્ટર મારી સામે આવ્યો ને મોટો સ્માઈલ આપ્યો, મને કે વેરી ગુડ, તમે સીટ બેલ્ટ પહેર્યો છે, કાયદાનું પાલન કર્યું છે, બહુ આનંદની વાત છે, અમારા ડિપાર્ટમેન્ટ તરફથી તમને 1,000 રૂપિયાનું રોકડ ઇનામ મળશે. ને હું સાહેબ આભો બની ગયો, જે ડિપાર્ટમેન્ટને આટલા વર્ષો પૈસા આપ્યા છે એ ડિપાર્ટમેન્ટ મને પૈસા આપે? હજી હું હાથ લંબાવું ને ત્યાં જ સુશલી બોલી, મને કે સાંભળો, આ 1,000 રૂપિયા મળે છે ને તાબડતોબ તમે લાયસન્સ કઢાવી લો, નહીં તો કોઈક વાર હલવાઈ જશો. સાહેબ મારી હાલત કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ. અને એટલી વારમાં તો હિતિયાએ બારીમાંથી ડોકું બહાર કાઢ્યું ને કે અંકલ, પોલીસ અંકલ, અરે સારું થયું તમે અમને દિવસે ઉભા રાખ્યા, બાકી રાત્રે તો તમને અમારી ગાડી જ ન દેખાય. ને પેલો ઇન્સ્પેક્ટર કે કેમ, તો કે અમારી એકે લાઈટો જ ક્યાં ચાલે છે. ને સાહેબ, ઇન્સ્પેક્ટરની આંખોએ સિગ્નલની જેમ કલર બદલ્યો, લાલ ઘૂમ આખો થઈ ગઈ. દરવાજો ખોલીને મને કે જેન્ટલમેન બહાર આવો. 5-6 ઇન્સ્પેક્ટર ભેગા થયા, 7-8 પ્રકારના દંડ મારી પાસેથી વસૂલ કર્યા. સાહેબ, જે શોપિંગના પૈસા હતા એ બધા દંડ ભરવામાં ગયા. આ રીતે ટ્રાફિક ડે ઉજવ્યો.